નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે સ્થિતિ એ થઈ ગઈ છે કે રાજ્યમાં કમળ દિવસે ને દિવસે વધુ ને વધુ ખીલતું જઈ રહ્યું છે. એ વાત જુદી છે કે આ કમળ કાદવમાં નહીં પરંતુ જાણે કે કોંગ્રેસના પંજા પર ઊભું હોય તેવું લાગી રહ્યું છે. આમ તો ચૂંટણી ટાણે શરૂ થયેલી આ તોડફોડની રાજનીતિ છે, તેના કારણે કોંગ્રેસની હાલત તો વેન્ટિલેટર પર જતી રહેતી હોય છે, પરંતુ આ વખતે તો પેશન્ટનો ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવો પડે તેવી હાલત થઈ ગઈ છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો ભાજપની ખિસકોલી બનીને ચૂપ થઈ ગયા છે, અને મોઢવાડિયાએ પણ જાહેરમાં કબૂલ્યું છે કે તેઓ પણ ભાજપની ખિસકોલી બનવા તૈયાર છે. ત્યારે આ બધાનું પાછળનું જે કારણ છે તે છે તેમના લીલી પેનથી સહી કરવાના સપના. પરંતુ શું તેમના એટલે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના લીલી પેનથી સહી કરવાના સપના સપના જ રહી જશે? કારણ કે હાલ તો રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે અલ્પેશ અને હાર્દિકને મંત્રી પદ સુધી પહોંચવામાં હવે સીજે ચાવડા અને મોઢવાડિયા વિલન બની શકે છે. કારણ કે અહેવાલો એવા મળી રહ્યા છે કે ભાજપે આ બંનેને મંત્રી પદની ઓફરની સાથે પક્ષ પલટો કરાવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં તો ભાજપ સરકારમાં ઓલરેડી 3 મંત્રી કોંગ્રેસી મૂળના છે. ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું રોડાય તેમાં નવાઈ નહીં હોય. જો કે ભાજપના આ ઓપરેશનને પગલે પોરબંદરના સ્થાનિક રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે, અને આવનાર દિવસોમાં ભાજપના કેટલાક નેતાઓ હાંસિયામાં પણ ધકેલાઈ જાય તે પણ વાત નક્કી છે. તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે આના અગાઉ રાજ્યસભાની ટિકિટ આપવાની સાથે ભાજપ પ્રવેશ મોઢવાડિયાને આપવાની વાત કરી હતી, પરંતુ હાઈકમાન્ડની મંજૂરી નહીં હોવાથી આખરે મામલો પડતો મુકાયો હતો. પરંતુ મોઢવાડિયાને કેબિનેટ કક્ષાના મંત્રી પદની ઓફર આપતા મોઢવાડિયા ઢીલા પડ્યા હતા અને કૈસરીઓ ખેસ ધારણ કરી લીધો હતો. તો અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી મંત્રી પદની પણ લણણી થવાની છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચનની સાથે ભાજપમાં જોડાયા હતા, અને આજે તેઓ ક્યાં છે તેનાથી તો આપણે સૌ કોઈ વાકેફ જ છે. કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે તેને લઈને તો ભાજપની અંદર પહેલાથી જ ઢરીઢામ થઈ રહેલા કોંગ્રેસી મૂળના નેતાઓમાં હાંડલા કુસ્તી કરે તેવો માહોલ વર્તાઈ રહ્યો છે. કારણ કે રાજ્ય સરકારના 16 મંત્રીઓમાં પહેલાથી જ 3 કેબિનેટ, 1 રાજ્યકક્ષાના અને એમ 4 ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે, જે પહેલાથી જ મંત્રીમંડળમાં સામેલ થવા માટે વેઇટિંગ લિસ્ટમાં છે. તેવામાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે તે સૌથી મોટો સવાલ ઉઠ્યો છે. જો કે તેમાંય તેઓ કોંગ્રેસ છોડીને ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. હવે સરકારમાં કોણ ગોઠવાય એના માટે કોંગ્રેસીઓમાં લોબિંગ શરૂ થઈ ગયું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.